રાજકોટની કમનસીબ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ઘેર અશોકની લાગણી પ્રસરી જોવા પામી હતી. ત્યારે તંત્ર ઉપર જાણે નીંદમાંથી જાગી હોય અને એક્શન મોડમાં આવ્યું હોય. તેમ વાત કરીએ તો સુરક્ષાની ફાયર અને મહાનગરપાલિકા સાથે સંયુક્ત ઓપરેશનમાં ટેક્સટાઇલ માર્કેટની નાની મોટી દુકાનો ઉપરાંત હોટલ અને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી મોટા પાયે કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાઓ 8 દિવસે પણ આ ફાયર સેફ્ટીના કોઈ નિવારણ હજુ સુધી આવ્યું નથી. ખાસ કરીને સુરતના કાપડ માર્કેટ અને વ્યાપારની વાત કરીએ તો કાપડના વ્યાપારીની સાથે બીજા નાના મોટા મજૂરીનું કામ કરતા એક માર્કેટમાં આશરે 1800થી વધુ વ્યક્તિઓ કામ કરતા હોય છે અને સંકળાયેલા છે. ત્યારે એની રોજીરોટીનો પ્રશ્ન છેલ્લા અઠવાડિયાથી એક નવો પ્રશ્ન ઉદ્ભવ. મારું નામ હર્ષ જૈન છે. મારી અહીંયા સોમેશ્વર માર્કેટમાં 2004 દુકાન નંબર છે, સજ્જન ક્રિએશન. સરકારને અમે પૂછવા માંગીએ છીએ કે આ તમે લોક કરી છે દુકાન, તો કયા હિસાબે કરી છે? સરકારને TDS GST બધું ટાઈમસર જોઈએ છે. અમે ધંધો કરશું તો આ TDS ને GST ભરી શકશું ને બાકી અમે કાથી પૈસા લાવવાનું? 7 દિવસથી અમારું બંધ છે. અમારે કારીગરને પૈસા આપવાના હોય, બધાને પૈસા આપવાના હોય, કઈ રીતે અમે કરીએ? અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કયા રીતે તમે બંધ કરી હોય નથી કાથી. તુષાર જૈન નામ છે મારું. 5617-18 મારી દુકાન નંબર છે, એવન્યુ ડિઝાઇન. કઈ જગ્યા ઉપર? સોમેશ્વર માર્કેટ, એવન્યુ ડિઝાઇન. શું કહેવું છે? ફાયર સેફ્ટીના હિસાબે સીલ માર્યું છે તો શું કહેવું? ફાયર સેફ્ટીના હિસાબે મને કહેવાનું છે, ગવર્મેન્ટથી પૂછવાનું છે કે આ બિલ્ડરની ભૂલ છે કે બિલ્ડરે કોઈ કાયદા કાનૂનને હિસાબે એને ઓનલાઈન ફીસ પે કરવાની હતી ને નથી કરી રહી એને. તો બિલ્ડરની ભૂલ એ અમારા બધા કારીગરને પાછળ શું કામ છે? અમે આજે વેપારી વર્ગ છે, અમારે નીચે મજદૂરો કામ કરે છે, તો અમારી શું ભૂલ છે? અમે એવું શું ગુનો કરી દીધો કે રાતના 12 વાગે આવીને તમે અમારા સાથે એવા અત્યાચાર એવા પગલાં લીધા છે? અચ્છા, વાત કરીએ ને તો એક સોમેશ્વરની તો કેટલા લોકોના ચૂલા બંધ થઈ ગયા 8 દિવસ. સાચી વાત છે, 100 જણના ચૂલા બંધ થયા છે. તમારી 100% સાચી વાત છે, પણ અમે એ કહેવા માંગીએ છીએ એનું સોલ્યુશન આપો. હા, કે આપ 4 દિવસ તમે દુકાન બંધ રાખી છે, માર્કેટ બંધ રાખ્યું, તો આજે 7 દિવસ થઈ ગયા, તો પણ કોઈ ગવર્મેન્ટથી જવાબ નથી. એનો જવાબ આપો કે તમે આ રીતે અમે દુકાન ખોલીએ તો કેટલા દિવસમાં કાયદા કાનૂનથી ઓકે કરશો ને ક્યારે તમારે કમ્પ્લીટ કરશો? તો અમે એનું કાર્યવાહી કરશો, કે બિલ્ડરને પણ દબાવ આપશો કે ભાઈ આ કામ કરાવજો. એનો પ્રોબ્લેમ અમને અમારે હું કામ. આપનું નામ? આપનું નામ અબ્દુલ વહાબ. અબ્દુલભાઈ, કઈ જગ્યા ઉપર શું કામ સાથે સંકળાયેલા છો તમે? અમારી અહીંયા શોપ છે સોમેશ્વર માર્કેટમાં, 2017 નંબર, કોઈનુર સિલ્ક મિલ્સ. 8 દિવસથી આ માર્કેટને સીલ મારીને ગયા છે. આ કયા કાયદાના કયા મુજબ રાત્રે 1 વાગે આવીને સીલ મારી છે માર્કેટને? આમાં વેપારીની શું ભૂલ છે? વેપારીના બધા કામના સામાનો દુકાનની અંદર છે. હવે વેપારી આગળના માણસને જવાબ આપી શકતો નથી ને કામ કરી શકતો નથી. આમાં કાંઠીઓ બીજી જગ્યાએ જે સાહેબોને પકડવાના છે, જેને જેલમાં પૂરવાના છે, એ લોકોને પૂરતા નથી. ને આ વેપારી માણસોની માર્કેટોમાં આવીને સીલ મારી દીધી રાતના અંધારામાં. આ કયો કાનૂન છે? આ કાળો કાનૂન લાગીને રાત્રે 1 વાગે સીલ મારી દીધી અમારી માર્કેટને. હવે અમારે કામ શું કરવાનું? ને અમારા માણસોને પગાર અમે બેસીને આપવાની 8 દિવસની, 15 દિવસની, ને દુકાનનો રેન્ટ આપવાનો કે કમાવવાનો, શું કરવાનો? આ અહીંયા મજૂર આદમી ઉભેલા છે, આ રોજ કમાઈને રોજ ખાય છે, આ પોટલાવાળા માણસ છે. આને વાત કહે, આની સાથે વાત. પોટલા ભી ચાલતે 4-5 સાલ છે, અમારા ઘર ભર ભી સબ ભાડે કા હે, હમ લોગો કો ખાને કા પાપા હો ગયા 8-10 દિન છે, હમ લોગ કા જાયેંગે? આદમી લોગ ભી સબ ઇધર બેઠે ઘર, અનાજ વાળા અનાજ ભી દેતા નહીં હે, બોલતા હે નહીં પૈસા લાગે દે, કાસે લાગે દેંગે? રોજ હમ લોગ ઇધર કમાતે 300-400-500 તો ખાના પીના ખાતે, અમારા ઘર પરિવાર પાલતે. અભી અમારા ઇધર ખાને ભી નહીં કા, ભી પાપા ચલ રહા હે, ગાડી વાડી ભી સબ અંદર રખ જમા કર.